આગમન ઋતુ દરમિયાન ખોટી દેખાદેખી અને સરખામણીને કાબૂમાં લાવવા માટેની પ્રાર્થના. હે પ્રભુ, અન્ય સાથેની ખોટી સરખામણીને અટકાવવા અમે પ્રાર્થના કરીએ છીએ. તમે અમને આ કુટુંબ દ્વારા સારા કાર્યો ચાલુ રાખવા અમને નિયુક્ત કર્યા છે. તમારી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી આજે અમારા જીવન દ્વારા આનંદની લાગણી અનુભવીએ છીએ. અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે બેસી એક મીટ માંડીને તારા સાયુજ્યનો આનંદ માણી રહ્યા છીએ. પ્રભુ સાથે ઘનિષ્ઠતા કેળવી અને એકલતાથી દૂર રહીએ અને અન્ય પર ધ્યાન કેન્દ્રિત ન કરતા પ્રભુની સાથે એક થઈ શકીએ. અને જ્યારે આપણે પ્રભુની સંગતિનો લહાવો લેતા હોઈએ છીએ ત્યારે પ્રભુ આપણને તેના આનંદ, પ્રેમ, શાંતિ, આશા અને શક્તિથી ભરપૂર કરે છે. પ્રભુની પાસે બેસીને આપણે સ્વર્ગીય શક્તિઓ અને ભેટો પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરીએ. આમેન. આગમન ઋતુ ચિંતન કણિકા બુધવાર. શાસ્ત્ર વચન મુજબ ઈશ્વર એક દિવસ આપણા બધાના આંસુ લૂછી નાખશે. તેમાં આપણી શ્રદ્ધા કેટલી ઊંડી છે? આપણા શરીર માટે સાબુ છે તો આત્મા માટે આંસુ છે. કેટલા અંશે આપણે પ્રીત સંસ્કારને સ્વર્ગની અનંત મિજબાનીનો આસ્વાદ રૂપે જોઈએ છીએ? સ્તોત્ર સંહિતા 23:5 કહે છે, હે પ્રભુ, મહેફિલની મોજ મને કેવી પ્રભુ તું ધરે, શિરે અત્તર ઢોળી મારું સ્વાગત કરે. શું આપણે પ્રભુ ભોજનની ઉજવણીને સ્વર્ગીય ભોજન તરીકે અગાઉથી જોઈએ છીએ ખરા? હે પ્રભુ, દરેક પ્રભુ ભોજનમાં અમે આપના છેલ્લા આવવાની રાહને સાક્ષાત માણવા માટે મદદ કરો. આમીન. પ્રસ્તુતકર્તા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ.